હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ. તો હળદળવાળું દૂધ ઘરે કેવી રીતે બનાવવું અને તેના કેટલા ફાયદા છે એ તો આપણને બધાને ખબર જ હોય છે. પરંતુ તમને એ ખબર નહીં હોય કે જો તમારે વેઇટ લોસ કરવો હોય, એટલે કે વજન ઉતારવો હોય, તેમાં પણ આ હળદળવાળું દૂધ ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે. તો આ હળદળવાળું દૂધ આજે આપણે એકદમ અલગ રીતે બનાવીશું, જે વેઇટ લોસમાં ખૂબ જ સારી એવી હેલ્પ કરશે અને તેની સાથે તેના બહુ જ બીજા પણ ફાયદાઓ થશે, તે પણ હું તમને આ વિડીયોમાં આગળ બતાવીશ. તો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને તમને મારી રેસીપી સારી લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો ચાલો હવે આપણે હળદળવાળું દૂધ એકદમ જ નવી રીતે બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે મેં અહીંયા આ રીતેનું એક વાસણ લીધેલું છે. ત્યારબાદ આપણે તેમાં એક ગ્લાસ જેટલું લો ફેટ દૂધ એડ કરીશું. અને જ્યારે પણ વેઇટ લોસ માટે તમે દૂધ બનાવતા હોય ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આપણે લો ફેટ મિલ્કનો જ ઉપયોગ કરવાનો છે અને તેની સાથે જ આપણે તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. અને હવે દૂધને પહેલાં તો આપણે એકદમ સરસ રીતે ગરમ થવા દેવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો આપણું દૂધ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે. ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું. જ્યારે તમે એક ગ્લાસ દૂધ લીધું હોય ત્યારે તેની સાથે જ આપણે અડધી ચમચી જેટલી તેમાં હળદર એડ કરવાની છે. મેં અહીંયા હળદરનો પાવડર લીધેલો છે, જો તમને લીલી હળદર મળી જાય તો તે પણ ચાલે. જ્યારે પણ દૂધમાં હળદર એડ કરી અને પીવામાં આવે ત્યારે તેના ખૂબ જ સારા એવા ફાયદા થાય છે અને તેનો મેઇન બેનિફિટ એ છે કે તે તમને વેઇટ લોસ કરવામાં, એટલે કે શરીરની અંદરથી ચરબી ઓગાળવામાં પણ ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે અને વજન આ વસ્તુ કરવાથી ખૂબ જ જલ્દીથી ઉતરે છે. તેની સાથે જ દૂધમાં હળદર એડ કરીને પીવાથી બહુ જ બીજા પણ ફાયદા થશે. તમને જે શરીરના દુખાવા હશે તેમાં પણ રાહત થશે, તેની સાથે જ સ્કિન ગ્લો કરશે અને બહુ જ બધા તેના ફાયદા થશે. ત્યારબાદ હવે આ દૂધમાં આપણે એડ કરીશું એક નાનો એવો તજનો ટુકડો, જે પણ વેઇટ લોસમાં ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે. ત્યારબાદ તેમાં એક લવિંગ એડ કરીશું અને મેં અહીંયા એક નંગ જેટલી ઇલાયચી લીધી છે. આપણે આ રીતે છૂટી કરીને એડ કરીશું. અને હવે લાસ્ટમાં આપણે તેમાં 3-4 નંગ તીખાને આ રીતે ક્રશ કરી અને તેનો પાવડર એડ કરીશું અને બધી જ સામગ્રીઓ આપણે જે એડ કરી છે તેને સરસ રીતે મિક્સ કરી દઈએ અને ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે તેને સરસ રીતે ગરમ થવા દેવાનું છે, જેથી કરી અને આપણે જે પણ સામગ્રીઓ એડ કરી છે તેના બધા જ ફ્લેવર્સ અને જે ગુણ છે તે આપણા દૂધમાં આવી જશે. આ દૂધમાં આપણે ખાંડ બિલકુલ પણ એડ નથી કરવાની, કારણ કે આપણે વેઇટ લોસ માટે બનાવીએ છીએ. અને જો તમારે થોડી સ્વીટનેસ જોઈતી હોય તો તમે તેમાં સુગર ફ્રી અથવા તો થોડી સાકર પણ એડ કરી શકો છો. અને જો તમને ડાયરેક્ટ ભાવે તો આ રીતે મોળું દૂધ પણ ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને ક્યારેય પણ આ રીતેનું ગરમ દૂધ બિલકુલ નથી પીવાનું. હવે આપણે તેને થોડો સમય માટે ઠંડુ થવા દઈશું. જ્યારે તે રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય ત્યારે તમે તેને પી શકો છો. તો હવે આપણું દૂધ એકદમ સરસ રીતે રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. તો આપણે પહેલાં તો તેને ગાળી લઈએ. આ દૂધ એટલું ગુણકારી અને ફાયદાકારક છે કે લોકો તેને ગોલ્ડન મિલ્ક તરીકે પણ ઓળખે છે. તમે ફક્ત આ ડ્રિંકને એક વીક સુધી ટ્રાય કરો. રોજે તમારે સવારે અથવા તો તમને રાત્રે ફાવે તો રાત્રે પણ લઈ શકો છો. એક ગ્લાસ આ રીતેનું હળદળવાળું દૂધ તમે ટ્રાય કરી જો, પછી તમને તેના ખુદને ફાયદા દેખાવા લાગશે. તો આ રીતે તેને ગ્લાસમાં આપણે સર્વ કરીએ. તો તૈયાર છે આપણું ખૂબ જ ઇફેક્ટિવ એવું વેઇટ લોસ માટેનું હળદળવાળું દૂધ, જેનાથી વેઇટ લોસની સાથે જ તમને ખૂબ જ સારા એવા બીજા ઘણા પણ ફાયદાઓ થવાના છે. તો આ વિડીયો તમે જરૂરથી લાઈક કરજો અને ઘરે પણ આ દૂધને જરૂરથી બનાવીને ટ્રાય કરજો. તેની સાથે જે લોકોને વેઇટ લોસ કરવો છે તેમને આ વિડીયો જરૂરથી શેર કરજો.